हेलो विद्यार्थी मित्रों, आपणे मध्ययुगीन स्थापत्य शहरो वेपारी अने कारीगरो पाठनी चर्चा त्रण विडियोमां जोई गया। हवे आपणे तेना स्वाध्याय प्रश्नोत्तरनी चर्चा जोईए। ध्यान राखजो, नीचेना विकल्पमांथी साचो विकल्प शोधीने लखो। दिल्ली सल्तनतना समयगाळा दरमियान मस्जिद, मकबरा अने रोजा एम त्रण स्थापत्यमां खाली जग्या शैली प्रमुख हती। आरब शैली, आग्रा तो आरामबाग अने काश्मीर तो निशांतबाग, मुंबई तो एमां आवशे एलिफंटानी गुफा अने तांजोर तो राजराजेश्वर मंदिर। चौथुं वर्ल्ड हेरिटेज साइटनो दरज्जो प्राप्त करनार स्थापत्य राणीनी वाव। बारीओमां विशिष्ट प्रकारनी जाळीओनी कोतरणी धरावनार सीधी सैयदनी जाळी। हवे प्रश्नोना टूंकमां उत्तर आपो, स्थापत्य एटले शुं? तो स्थापत्यनी जे व्याख्या छे ते तमने 19 नंबरना पाना उपर जोवा मळशे चोपड़ीना। के स्थापत्य एटले शुं? तो स्थापत्य एटले शिल्पशास्त्र शब्द माटे वपराय छे। स्थापत्यनो सरल अर्थ ए बांधकाम थाय छे, एटले के मकान, नगरो, कूवा, किल्ला, मिनारा, मंदिरो, मस्जिद, मकबरा वगैरे बांधकामने आपणे स्थापत्य कहीए छे। त्यार पछीनो प्रश्न छे कि राजस्थाननी कई कई चित्रशैली सुविख्यात हती? तो मेवाड़, जयपुर, मारवाड़ अने कोटा आ चित्र शैली सुविख्यात हती। हम्पी ने कई बाबतों में द्वारा हुनर कला अने व्यापार वाणिज्य केन्द्र गणी शकाय? तो हम्पी ने ए तमे हम्पी विषय की माहिती पाना नंबर 25 पर जोशो तो हम्पी ए विजयनगरनी राजधानी हती। हम्पी में विदेशी मुसाफरोए हम्पीना विशिष्ट हुनर उद्योग की माहिती આપણને એના જોવા મળે છે કે વિજયનગરથી સૂત્રવ કાપડ, રેશમી કાપડ અને મસાલા જેવી સહિતની ચીજ વસ્તુઓ યુરોપમાં જતી હતી અને આમ તે વેપાર અને વાણિજ્યનું એક મોટું કેન્દ્ર હતું। મધ્યયુગ કલામાં ચિત્રકલા, સ્થાપત્યકલાનું નામ લખો। તો નાગર શૈલી, આરબ શૈલી, પછી પ્રતિહાર, રાષ્ટ્રકૂટ, રાજપૂત, દિલ્હી સલ્તનત, મુગલ અને પાલ આ પ્રકારની શૈલી આપણને જોવા મળે છે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા? તો રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી, તો તે સાચી છે, સાચો છે જવાબ। રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે, તે ખોટું છે। આપણને ખબર છે કે કયું છે? તો સુવર્ણ મંદિર। ઉપરકોટનું મૂળ નામ ઇલવદુર્ગ હતું, ખોટું છે, ગિરિદુર્ગ હતું એનું નામ। દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ પાવાપુરી, પાવાપુરી અને પાલીતાણા, સાચું છે। ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે, સાચું છે। ટૂંક નોંધ લખો, પાળિયા એ પાના નંબર તમને 23 ઉપર તેની માહિતી જોવા મળે છે। પાળિયા વિશેની ટૂંકમાં માહિતી આપેલી છે કે ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે। પાળિયા સાથે કોઈ વીરગાથા જોડાયેલી હોય છે। મોટેભાગે યોદ્ધાઓ પાળિયા યુદ્ધ સ્થળમાં અથવા તો મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે। આ પાળિયાઓની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવાને આવતી હોય છે અને ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠ ઉદાહરણ જામનગર પાસે ભૂચર મોરીનો, સુરજકુંવરબાનો પાળિયો, સોમનાથ મંદિર પાસે આવેલો હમીરજી ગોહિલના પાળિયાનો સમાવેશ થાય છે। ત્યાર પછી મોઢેરાનું સૂર્ય મંદિર, જે પાના નંબર 21 પર તમને જોવા મળશે, મોઢેરાના સૂર્ય મંદિર વિશે, જેમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ રાજ શાસનના પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાયેલું હતું। આ મંદિર પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલ છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાય, સૂર્ય પ્રતિમાના મુકુટમાં રહેલા મણિ પર પડતા મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું, પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી। આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ આપણે જોઈ શકીએ છીએ। મંદિરની બહાર જળકુંડમાં ચારે બાજુ નાના નાના કુલ 108 મંદિર આવેલા છે, જેમાં ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને એક સુંદર અને નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે। રાણીની વાવ એ પાના નંબર 22 પણ આપણને એના વિશેની માહિતી જોઈ શકીએ છીએ કે નાનકડી છે। એમાં માહિતી કે ભીમદેવ પહેલાંના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે। શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના સમાન અજાયબી સમાન 7 માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં છે।
राजा भीमदेवनी राणी उदयमतीए भीमदेवना मृत्यु पछी तेनुं बांधकाम कराव्युं हतुं अने युनेस्कोए आ वावने वर्ल्ड हेरिटेज साइटनो दरज्जो आप्यो छे। त्यार पछी छे मुगल स्थापत्यकला, જે આપણને 20મા પાના પર તમને જોવા મળશે। મિત્રો, ખાસ તમને વારંવાર કહું છું કે પાઠનું વાંચન કરજો તો જ તમને એ સરળતાથી યાદ રહેશે। મુગલ સ્થાપત્યકલામાં વિશેષ નમૂનો હુમાયુનો મકબરો છે। ત્યાર પછી અકબરે આગ્રામાં કિલ્લો ફતેહપુર સિક્રીનો લાલ કિલ્લો બંધાવ્યો। શેરશાહે સસારામનો મકબરો, તે સમયનું સ્થાપત્ય છે। મુગલોએ બાગ બગીચાની એક પરંપરા શરૂ કરી, જેમાં કાશ્મીરનો નિશાંત બાગ, લાહોરનો શાલીમાર અને આગ્રાનો આરામબાગનો સમાવેશ થાય છે। મુગલ સ્થાપત્યકલામાં સર્વોચ્ચ શિખરનું સ્થાન ધરાવનાર શાહજહાંએ બંધાવેલ આગ્રાનો તાજમહેલ, જેનું સ્થાન વિશ્વની 7 અજાયબીમાં સ્થાન પામેલ છે। શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં તેનું બાંધકામ કરાવ્યું હતું। તાજમહેલ ભારતના સ્થાપત્ય વારસાને આપણે ગૌરવાન્વિત, આપણા માટે ગૌરવરૂપ છે। આ ઉપરાંત દિલ્હીમાં લાલ કિલ્લાનું નિર્માણ પણ શાહજહાંએ કરાવ્યું હતું। તે લાલ પથ્થરોમાંથી બનાવેલ છે। દિવાને આમ, દિવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારત બંધાવી હતી। તેના સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરનો સમન્વય થયેલો। શાહજહાંએ ગુજરાત કલાત્મક મયુરાસન પણ બનાવડાવ્યું હતું। આમ આપણે મુગલ સામ્રાજ્યની અંદર સ્થાપત્યકલાની સમૃદ્ધિ આપણે જોઈ શકીએ છીએ। તો મિત્રો, આ પ્રમાણે પાઠની ચર્ચા આપણે જોઈ ગયા। વારંવાર આ પાઠ વાંચજો, વિડીયો જોજો, કારણ કે માહિતીપ્રદ પાઠ છે। વારંવાર વાંચશો તો જ તમને તે યાદ રહેશે। આભાર।